સમાચાર નહીં તો આંધ્ર પ્રદેશ એક્સપ્રેસમાં આગ લાગી છે. વિશાખાપટ્ટનમ જઈ રહી હતી ટ્રેન અને તેમાં આગ લાગી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરના બિરલાનગર પાસે ટ્રેનમાં આગ લાગી. આ રૂટ પર જતી તમામ ટ્રેનોને હાલમાં અટકાવી દેવામાં આવી છે. તો ટ્રેનમાં આગ લાગવાના કારણે આ રૂટ પર જતી તમામ ટ્રેનો અટકાવી દેવામાં આવી છે. તો મધ્યપ્રદેશના ગ્વાલિયરના બિરલાનગર પાસે આ ટ્રેનમાં આગ લાગી હતી. આપ સૌથી પહેલા આ દ્રશ્યો જી 24 કલાક પર જોઈ રહ્યા છો. હશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મુફદ્દલ કપાસી પાસેથી. મુફદ્દલ, જે રીતે આ ટ્રેનમાં આગ લાગી છે, કયા કારણસર આગ લાગી અને આમાં કોઈ જાનમાલને નુકસાન થયું છે? બિલકુલ, સૌથી સારા સમાચાર એ છે કે આજની દુર્ઘટનામાં તમામ જે મુસાફરો છે એને સહી સલામત ઉતારી લેવાયા છે. મિથુન, કોઈ જાનહાનિના સમાચાર નથી, સદભાગ્ય એ સારી બાબત છે. પણ ચિંતાજનક બાબત એ છે કે ટ્રેન કે જેની અંદર મુસાફરો સવાર હોય અને એમાં અચાનક આગ લાગવી એ બહુ ચિંતાજનક સમાચાર છે. બીજી વાત એ પણ છે કે આ જે રૂટ પરથી આ ટ્રેન પસાર થઈ રહી છે દિલ્હીથી વિશાખાપટ્ટનમ, એ રૂટ પરની તમામ ટ્રેન હાલમાં બંધ કરી દેવામાં આવી છે અને ગ્વાલિયરના બિરલાનગર સ્ટેશન પાસે આગ લાગી છે. એક્સપ્રેસની 4 બોગીમાં આગ લાગવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે. હાલમાં આ રૂટ છે તેને પૂરી રીતે બંધ કરી દેવાયો છે અને ફાયર બ્રિગેડની ટીમ હાલમાં ત્યાં પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જી જી, જે રીતે હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક સાથે 4 બોગીમાં આગ લાગી, કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું છે? પ્રાથમિક તબક્કે હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવી રહ્યું મિથુન, પરંતુ એસી કોચમાં આગ લાગી છે એટલે સંભાવના એવી છે કે કોઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. B7 નંબરની જે એસી બોગી હતી તેમાં પહેલા આગ લાગી અને ત્યારબાદ એક પછી એક 4 કોચ સુધી આ આગ વિસ્તરી ગઈ છે. અને અત્યારની જે સ્થિતિ જોવા જઈએ તો ટ્રેનને રોકી દેવાઈ છે, પરંતુ આખો જે રૂટ છે એના પરની બાકીની જે તમામ ટ્રેન છે એને પણ અત્યારે હોલ્ડ કરી દીધી છે. મુસાફરોને સહી સલામત ઉતારી લેવાયા છે અને ફાયર બ્રિગેડ કોશિશ કરી રહી છે આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં, કેમ કે આગ હજુ પૂરી રીતે કાબુમાં નથી આવી એટલે આગળ પણ ઝડપથી આ આગ વિસ્તરી રહી છે. ચિંતાની એ જ બાબત છે અને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આગ પર કાબુ મેળવવામાં આવે. જી બિલકુલ, જે રીતે 4 બોગીમાં આગ લાગી છે તે આગળ પ્રસરે નહીં તે માટે હાલમાં શું પગલાં લેવામાં આવી રહ્યા છે? કારણ કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મહત્વની વાત એ પણ છે કે આગળ જો આગ પ્રસરે તો વધુ નુકસાન થઈ શકે. બિલકુલ, ટ્રેનની જે બોગી છે એ એસી કોચ છે અને એમાંથી ખૂબ જ ઝડપભેર આગ આગળ પ્રસરી રહી છે એટલે પ્રાયોરિટી હાલમાં સૌથી પહેલી પ્રાયોરિટી એ હતી કે મુસાફરો ટ્રેનની અંદર સવાર હતા એટલે તમામને ઝડપથી ઉતારવામાં આવે. પહેલા જ્યારે B7 નંબરની જે બોગી છે તેમાં આગ લાગવાની જેવી ખબર પડી તુરંત જ ટ્રેનને બિરલાનગર સ્ટેશન પાસે ઊભી રાખી દેવામાં આવી. ત્યારબાદ તુરંત જ તમામ જે મુસાફરો હતા જે B7 કોચ છે એને ખાલી કરવામાં આવ્યો અને ત્યાર પછી આગળ પાછળના જે ડબ્બા છે તેમાંથી પણ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા. એટલે જે ફર્સ્ટ પ્રોસિજર છે એ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે અત્યારે પ્રયાસ એ છે કે આગ વધુ વિસ્તરે નહીં. હવે જો આગ આગળ ઝડપથી જો અટકાવવામાં નહીં આવે તો મોટા પાયે કહી શકાય કે જે ટ્રેનની જે માલ મિલકત છે એને નુકસાન થશે. જે રીતે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, જે ત્યાં લોકો ઉભા છે તેઓ પથ્થર મારી રહ્યા છે ટ્રેન પર, તે કયા કારણસર? હાલમાં અત્યારે જે પ્રાથમિક વિગતો મિથુન આવી રહી છે તે અનુસાર ત્યાં કેટલાક લોકો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. બની શકે કે જે ફાયર બ્રિગેડની ટીમ હોય એમને પહોંચવામાં મોડું થયું હોય અથવા તો રેલવેના જે અધિકારીઓ છે એમના પ્રત્યે પ્રારંભિક તબક્કે રોષ વ્યક્ત કરી રહ્યા હોય, પણ આ તમામ બાબતો બાદમાં બહાર આવશે. પ્રાયોરિટી અત્યારે એ છે કે આ જે ટ્રેન છે એને આગ કાબુમાં લેવી અને જે ટ્રેક છે ત્યાં આખો રેલ વ્યવહાર જે અત્યારે ખોરવાયેલો છે એને પૂર્વવત કરવો. જી જી, આભાર મુફદ્દલ માહિતી આપવા બદલ. તો 4 બોગીમાં આગ લાગેલી છે અને તે આગ આગળ પ્રસરે નહીં તે માટે સતત લોકો તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને ફાયર બ્રિગેડ પણ સતત આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.